जय स्वामीनारायण, जय श्री कृष्ण। सहजानंद विद्यालय द्वारा आयोजित डिजिटल अभ्यासक्रम श्रेणी में आप सबनुं हार्दिक स्वागत छे। हूँ आशा बेन, धोरण एक विषय सामान्य ज्ञान विषय हूँ भणावीश। तेनी अंदर जे जे भणावानुं आवानुं छे तेने थोड़ी माहिती आपुं, ए विषय तमे समजी लो। तो विद्यार्थी मित्रों, अहीं जुओ, पालतू प्राणीओ, पंखीओ, जंगली प्राणीओ, वाहनों, फळो, शाकभाजी, फूलो, रंग पंखो, आकार अने आपणुं शरीर, एना विशे आपणे भणवानुं छे। अहीं बाळकोए ध्यान आपो के पालतू प्राणीઓ કોને કહેવાય। બાળકો તો એ પાલતુ પ્રાણી તો જોયા જ હશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ, પાલતુ પ્રાણીઓ તે જે પ્રાણીઓને પાળી શકાય તેવા પ્રાણીઓને પાલતુ પ્રાણીઓ કહેવાય। તેમાં અંદર આવશે ગાય, ભેંસ, બકરી, ઘોડો, એ રીતે બધા પાલતુ પ્રાણીઓ કહેવાય। ચલો પંખીઓ, તો પંખીઓ કોને કહેવાય? બાળકો તે પંખીઓ જોયા જ હશે, કબૂતર, મોર, ચકલી, પોપટ, એ બધા પંખીઓ કહેવાય। પછી જંગલી પ્રાણીઓ, તો જંગલમાં રહેતા પ્રાણીઓને આપણે જંગલી પ્રાણીઓ કહેવાય। વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, એ બધા જંગલમાં રહે એટલે આપણે એને જંગલી પ્રાણીઓ કહેવાય। પછી જુઓ વાહનો, તો વાહનો દરેકના ઘરમાં હશે, દરેકના ઘરે હોય જ તે, સ્કૂટર, રિક્ષા, સાયકલ, એ બધા શું કહેવાય? વાહનો કહેવાય। પછી જુઓ ખરો, તો ખરો આપણે પૌષ્ટિક આહાર કહેવાય, તો ખરો આપણે આહારમાં લઈએ જ છીએ। તો ખરો કયા? ખાટા મીઠા ખરો જોયા છે ને અત્યારે શિયાળાની ચોમાસાની સિઝનમાં, પણ અત્યારે જાંબુ, કેરી, એ બધા ખરો કહેવાય। ચલો શાકભાજી, તો શાકભાજી છે તમે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ, કારેલા, બટાકા, ડુંગળી, એ બધા શું કહેવાય? શાકભાજી। ચલો ફળો, ફળો પછી શું આવ્યું? ફૂલો, તો ફૂલો સુગંધીદાર અને રંગીન રંગીન હોય છે, તો ચંપો, કરેટ, ગુલાબ, કમળ, એ બધા ફૂલો કહેવાય। રંગ ઓરખો, તો આપણે ઉપયોગ કરીએ છીએ ભણવામાં, રંગોનો ઉપયોગ કરીએ છીએ ને, તો કયા કયા રંગો કહેવાય એના વિશે સમજીએ। તો લાલ, લીલો, પીળો, કાળો, એ બધા રંગ કહેવાય, એના વિશે ઓળખવાનું છે આપણે। ચલો આકાર, તો આકારમાં જોઈએ ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ષટ્કોણ, એ બધા આકારો વિશે આપણે ભણવાનું રહેશે। ચલો આપણું શરીર, તો આપણું શરીર, શરીરના અંગો, અંગો વિશે આપણે સમજીશું। તો આંખ, કાન, નાક, એ બધું આપણે શું કહેવાય? શરીરના અંગો કહેવાય। ચલો વિદ્યાર્થી મિત્રો, આ વિશે આપણે સમજી ગયા, હવે એની અંદર આપણે ભણવાનું રહેશે। હવે બાળકો, આપણે પાઠ્યપુસ્તક આવતું નથી, એના માટે હવે પછી આપણે નોટ બનાવવાની રહેશે। કઈ નોટ બનાવવાની? તો ડબલ લીટીની। આવતા પીરિયડમાં આપણે જોઈશું કે કેવી રીતે નોટમાં લખવું અને સમજવું, તો આપણે નોટ બનાવી રાખજો, ડબલ લીટીની નોટ। હવે મનોરંજના ટીચર તમે ઓળખતા જ હશો, સુભદ્રા ટીચર, એ તમને થોડીક બાળગીત વિશે સમજાવશે અને કહીશે। જય સ્વામિનારાયણ બાળકો, ઘણા સમયે આપણે મળ્યા, તમે કંટાળી ગયા હતો, સ્કૂલની અંદર તો નવા નવા બાળગીતો ગાતા હતા ભણવાની સાથે સાથે, તો આજે તમને આશા બેની સરસ મજાનું સામાન્ય જ્ઞાનમાં સમજણ આપી, હવે પછી એનો અભ્યાસ તમારે કરવાનો રહેશે, એટલે એના પહેલા આપણે સરસ મજાનું ગીત ગાઈશું, બાળગીત, તમને ગમે એવું। તમને શાકભાજી ગમે છે? જુદા જુદા